મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ વિદ્યાર્થીઓ માટે સરસ મજાની નવી યોજના વિશે, ટ્યુશન સહાય યોજના. રૂપિયા 30,000 છે સરકાર ટ્યુશન કરવા માટે આપે છે, અને આ જે સહાય છે એ વિદ્યાર્થીઓના સીધા જ ખાતાની અંદર જમા થાય છે. ઓનલાઈન આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. યોજનાની વિગતવાર માહિતી મેળવીએ એની પહેલાં અમારી ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોવ તો ખાસ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવતા બેલ આઇકોન જે ઘંટડીનું નિશાન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં. એને કારણે તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ મળતી રહેશે. આ વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, ખાનગી ટ્યુશન ફી માટે સરકાર તરફથી છે સહાય આપવામાં આવે છે. હાલ આ યોજના છે મિત્રો ઓનલાઈન શરૂ છે, અને 30,000 રૂપિયાની સરકાર તરફથી સહાય મળે છે. હવે આ યોજનાનો લાભ કોને મળશે એ પહેલાં આપણે જાણીએ. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારતા વિભાગ તરફથી છે ગુજરાતની અંદર જે બિન અનામત વર્ગના વિદ્યાર્થી હોય તેને કોચિંગ કે ટ્યુશન સહાય છે મળવાપાત્ર થશે. અને આના છે તમારે ફોર્મ છે ઓનલાઈન જ ભરવાનું રહેશે. લાયકાત શું રહેશે મિત્રો, બિન અનામત વર્ગના વિદ્યાર્થી હોવો જોઈએ, ધોરણ 10ની અંદર 70% આવેલા હોવાય, અને જે લોકો ધોરણ 11 અને 12ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં હોય તેવા વિદ્યાર્થીઓને જ આ સહાય મળવાપાત્ર થશે. એટલે ખાસ બિન અનામત વર્ગનો વ્યક્તિ હોવો જોઈએ, જે વિદ્યાર્થી હોવો જોઈએ, ધોરણ 10ની અંદર એને 70% હોવા જોઈએ, અને ધોરણ 11-12ની અંદર સાયન્સની અંદર પ્રવેશ મેળવેલો એને જ સહાય મળવાપાત્ર થશે. ધોરણ 11ની અંદર જે વિશેષ છે વિજ્ઞાન પ્રવાહની અંદર મેળવનાર વિદ્યાર્થી હોય ધોરણ 11માં એને 15,000 મળે, ત્યારબાદ ધોરણ 12ની અંદર બીજા 15,000 મળે. એટલે આમ મળીને કુલ 30,000ની ખાનગી ટ્યુશન સહાય છે મળવાપાત્ર થશે. હવે આ જે સહાય છે તેની મળવાપાત્ર સહાય હોય બરાબર એની અંદર એની મર્યાદા શું રહેશે, તો આવક મર્યાદા છે વાર્ષિક કુટુંબની મર્યાદા છે એ 4,50,000થી ઓછી હોવી જોઈએ આવક મર્યાદા. આ યોજનાનો લાભ લેવા માટે છે અરજદાર સંસ્થા પસંદગી નીચે મુજબના ધારાધોરણો મુજબ હોવી જરૂરી છે. એટલે કે જે તે તમે ખાનગી ટ્યુશનમાં જતા હોય એ સંસ્થા છે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, જે કંપની એક્ટ 2013 છે બરાબર એના હેઠળ રજીસ્ટર હોવી જરૂરી છે. ન્યૂનતમ 3 વર્ષનો છે, એનાથી વધારે જે કહેવાય ને એ સંસ્થા કાર્યરત હોવી જરૂરી છે. અને સંસ્થાના કહેવાય ને કે વિવિધ કાયદાઓ જેવું કે GST, ઇન્કમ ટેક્સ હોય બરાબર આ બધું પ્રોફેશનલ ટેક્સ હોય એ ભરતી હોવી જરૂરી છે મિત્રો. અને વિગતો હેઠળ છે તમામ જે નોંધણી છે એની સરકારમાં થયેલી હોવી જોઈએ, અને ન્યૂનતમ 30 વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ છે ચાલવો જોઈએ જરૂરી છે. પછી વિશેષ આના માટે પુરાવા કયા કયા જોશે, તો કે આધાર કાર્ડની નકલ, વિદ્યાર્થીનો ચાલુ અભ્યાસ અંગેનું બોનોફાઇડ સર્ટિફિકેટ જોશે, ટ્યુશન ક્લાસની વિગત જે ફ્રી ભરેલી હોય એની પહોંચ જોશે મિત્રો. અને આના ફોર્મ છે તમને વેબસાઇટ બતાવેલી છે, આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ભરવાના રહેશે. વધારે માહિતી માટે ખાસ અમારી ટેલિગ્રામ ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને ન ઉપયોગી હોય તો તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેને ઉપયોગી બને તેના સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડીએ. તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરો. તમે નોકરીની શોધમાં હો ને તો ઘરે બેઠા નોકરી મેળવી શકો છો અપના એપના માધ્યમથી. સિમ્પલ પ્રોસેસ છે, સંપૂર્ણ છે, મફતની અંદર નોકરી મેળવી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આજે જ ડાઉનલોડ કરો. સિમ્પલ પ્રોસેસ છે, તમારે એપ્લિકેશન ઓપન કરવાની છે, પ્રોફાઇલ ભરવાનું છે, અને ત્યારબાદ જે નોકરી માટેનું જે અલગ અલગ છે એપ્લાય કરવાનું છે. ને નંબર પણ આપેલો હશે HR સાથે છે, સીધું જ ઇન્ટરવ્યૂ તમે ગોઠવી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આજે ડાઉનલોડ કરો.